Not your color. I am, yo. Dile. Ahí lo puede, yo jalo. Ahí. ¿Ah? મારું નામ મિનેશ આર પટેલ. હું કપોલન સેશન્સ કોર્ટમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. વકીલ સાહેબ, આજે ચુકાદો આપવામાં આવ્યો છે, શું છે સમગ્ર હકીકત? આજે જે ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદાની હકીકત એવી છે કે કપડવંત તાલુકાના નારણા મુવાડા ગામે વિનોદભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ રહેતા હતા. તેમને તેમની બાજુમાં રહેતા ભવનભાઈ પરમાર સાથે ઉકરડોમાં છાણ વગેરે નાખવા બાબતની તકરાર ચાલતી હતી. એ તકરારના કારણે એમને મનદુખ હતું. ત્યારબાદ તારીખ 5/5/2020 રોજ આ ભવનભાઈનાઓએ વિનોદભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા બાદ વિનોદભાઈ પાછા તેમના ઘરે ગયા અને તેમની સાથે વિનોદભાઈ કુલ 8 વ્યક્તિઓને લાકડાના દંડા અને લાકડીઓ લઈને આવેલા અને આ 8 જણાએ ભેગા થઈ વિનોદભાઈ પ્રજાપતિને તેમના ઘરની બહાર ખેંચી લાવી જાહેર રસ્તા ઉપર માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ કરેલી, જેમાં સ્થળ ઉપર વિનોદભાઈ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતાં બેભાન થઈ ગયેલા અને તે અને એ બનાવમાં વિનોદભાઈને બચાવવા જતાં પ્રજાપતિ પરિવારમાંથી 3 ઈસમોને પણ ઇજાઓ થયેલી, જે અંગે વિનોદભાઈની પત્ની શીતલબેન નાઓએ કપડન રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 302/149 સહિત વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી, જેનો સમગ્ર ટ્રાયલ આ કપોલન સેશન્સ કોર્ટમાં શ્રી વીપી અગ્રવાલ સાહેબની કોર્ટમાં ચાલી ગયો. જે કેસની અંદર આજરોજ આરોપીઓ ભવાનભાઈ પરમાર, વિજયભાઈ પરમાર, અજયભાઈ પરમાર, બાબુભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર, જયેશભાઈ પરમાર અને સુનિલભાઈ પરમાર નાઓને 302 તથા 149 સહિત વિવિધ કલમો હેઠળ આજીવન કેદની અને દંડની સજા ફટકારેલી છે. આ કામે અલ્પેશ ઉર્ફે સંજયભાઈ પરમાર નામનો આરોપી, જે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો અને જિલ્લા જેલ બિલોદરા ખાતે હતો, તેને જેલ ખાતે આત્મહત્યા કરેલી. આ કામે અમારા સરકાર પક્ષે કુલ 35 જેટલા દસ્તાવેજી પુરાવા અને 17 જેટલા મૌખિક પુરાવા રજૂ કરેલા, જે ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીઓને સજા ફટકારેલી છે.